आदिवासी गौरव द्रौपदी मुर्मू लेशे एकताना प्रतीक एवा स्टेच्यू ऑफ यूनिटी नी मुलाकात एनडीए द्वारा जाहिर करवामां आव्या छे। राष्ट्रपति पदना उम्मीदवार भरूच जिला भाजपनी आयोजन लक्ष्य बैठक योजाई 10,000 लोको कार्यक्रममां जोडाशे। देशना महामहिम राष्ट्रपतिनी चूंटणी आगामी समयमां योजानार छे त्यारे वडाप्रधान नरेन्द्र मोदीना नेतृत्वमां एनडीए द्वारा आदिवासी महिला आगेवान અને આદિવાસી ગૌરવ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। દ્રૌપદી મુર્મુ હાલ દેશના વિવિધ રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે, જેના ભાગરૂપે તેઓ આગામી તારીખ 13 જુલાઈએ એકતાના પ્રતિક એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે અને વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે। આ અંગેના આયોજન સંદર્ભે ભરૂચ જિલ્લા ભાજપ અધ્યક્ષ માનવતીસિંહ અટોડરિયાના અધ્યક્ષસ્થાને અંકલેશ્વર હાંસોટ વાલિયા ઝઘડિયા અને નેત્રંગ તાલુકામાં બેઠક યોજાઈ હતી। એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુના કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા 10,000 લોકો ભાગ લે એવું આયોજન કરવામાં આવ્યું છે। વિવિધ તાલુકા મથકે યોજાયેલ બેઠકમાં અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, મહામંત્રી વિનોદ પટેલ, અરવિંદ વસાવા, શેવંતુ વસાવા, ધર્મેન્દ્રસિંહ પરમાર સહિત જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ અંગે ભરૂચ જિલ્લા ભાજપના અધ્યક્ષ માનવતીસિંહ અટોડરિયાએ જણાવ્યું હતું કે આઝાદી બાદથી અન્ય રાજકીય પક્ષોએ આદિવાસીઓને માત્ર વોટ બેંક તરીકે જ ઉપયોગ કર્યો છે અને પોતાને આદિવાસીઓના મસીહા ગણાવ્યા છે, પરંતુ ભાજપ અને એનડીએ દ્વારા આદિવાસી ગૌરવ એવા દ્રૌપદી મુર્મુને દેશના સર્વોચ્ચ પદના ઉમેદવાર તરીકે જાહેર કરી આદિવાસીઓને સાચું સન્માન આપ્યું છે। ત્યારે આદિવાસી ગૌરવ એવા દ્રૌપદી મુર્મુ ભરૂચ જિલ્લાના પાડોશી જિલ્લાના એકતા નગરી મુલાકાતે આવી રહ્યા છે। તેઓના સ્વાગત અને અભિનંદન માટે ભરૂચ જિલ્લા ભાજપ સાહિત છે અને તેઓને ભરૂચ જિલ્લાના તમામ આદિવાસીઓનું સમર્થન છે। નઈમ દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, ભરૂચ। તારીખ 13/7/2022 રોજ દેશના સર્વોચ્ચ સ્થાન પર ભારતીય જનતા પાર્ટી દ્વારા એક આદિવાસી મહિલાને ઉમેદવાર બનાવ્યા છે, જેના સન્માનમાં ભરૂચ જિલ્લો પણ એકતાનગર કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા જિલ્લામાં જવા ઠનગની રહ્યો છે। આજરોજ વાલિયા, નેત્રંગ, ઝઘડિયા, ત્યારબાદ અંકલેશ્વર અને હાંસોટ ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી ખૂબ ઉત્સાહ કાર્યકર્તાઓમાં જોવા મળ્યો છે। મોટી સંખ્યામાં 13 તારીખે ભરૂચ જિલ્લાના કાર્યકર્તાઓ આદિવાસી ભાઈઓ બહેનો ઉમટી પડવાના છે।